હાલમાં જે રીતે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જાણે શિયાળાના બદલે ચોમાસું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। અરવલ્લીમાં સમાચાર આવ્યા કે જ્યાં બગસરાના હમાપુરમાં તો કરા પડ્યા છે, બગસરાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો। સંધિયાળા હમાપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, કમોસમી વરસાદથી પાકને પણ નુકસાનની ભીતિ હોવાની જાણકારી મળી રહી છે। तो अमरेली जिल्लाना वातावरणमां पण पलटो आव्यो छे, जिल्लामां कमोसमी वरसादनुं वातावरण सर्जायुं छे। बगसरा तालुकाना हामापुर गाममां कमोसमी वरसाद थयो छे। अमरेली शहेरमां पण वीजळीना कड़ाका भड़ाका साथे कमोसमी वरसादी छांटा पण जोवा मळ्या छे। न्यूज एटीन संवाददाता अमरेलीथी राजन गढ़िया अमारी साथे जोड़ाई गया छे। राजन, शुं परिस्थिति हालमां अमरेलीनी छे, कई रीतनुं नुकसानी आशंका सीववामां आवी रही छे, शुं परिस्थिति कमोसमी वरसादे लोकोनी करी काढी छे? सिद्धार्थ, आम तो आज बपोर बाद ज अमरेली जिला में वातावरण में पलटो आयो, तो परंतु सदभाग्य जो वरसाद थयो छे, मात्र चार थी पांच गामों में ज वरसाद थयो होवाना समाचार छे, जेमां खास करीने बगसरा तालुकाना समढियाळा अने हामापुर गाम में वरसाद थयो छे। हामापुर गाम में सारो एवो वरसाद छे, त्यां करा पण पड्या छे, अने बीजी तरफ लाठीना हरसुरपुर देवळिया गाम में एक वरसाद नोंधायो छे। अमरेली में पण 5-10 मिनिट माटे कमोसमी वरसादना छाटा पड्या हता, परंतु हजू पण वादळछायुं वातावरण छे, वरसाद वरसे तेवी शक्यताओ लागी रही छे, एटले हजु सुधी नुकसान थयुं होय तेवुं लागतुं नथी, परंतु जे रीते वातावरण छे ते जोता खेडूतोना जीव छे ताळवे चोट्या छे। आभार राजन समग्र माहिती बदल। तो हालमां 4-5 गाम पूरतो सीमित रह्यो छे आ कमोसमी वरसाद अमरेलीमां, परंतु खेडूतो चिंतामां તે માટે પણ છે, કારણ કે જો આ વરસાદ વધુ આગળ વધી ગયો અને તેઓના ગામ સુધી પહોંચી ગયો તો નુકસાની મોટી થઈ શકે છે। તો મહીસાગરના વીરપુરમાં કરા પડ્યા છે, ભર શિયાળે માવઠું થયું છે, બપોર બાદ કરા પડ્યા છે, ઠંડો પવન, વીજળીના કડાકા અને કરા પડ્યા હોવાની જાણકારી છે। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની પણ અહીંયા ભીતિ જોવા મળી રહી છે। વધુ એક ચકાવનારા સમાચાર અમદાવાદથી પણ આવ્યા કે જ્યાં પણ વરસાદની સાથે સાથે કરા પડ્યા હોવાની જાણકારી છે। જી હા, એસપી રિંગ રોડ પર કરા સાથે વરસાદ થયો, હાથીજણ સર્કલ રોડ પર પણ કરા પડ્યા છે। આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ચોમાસાના સમયમાં પણ કરાના દ્રશ્યો જોવા નથી મળતા, કે ક્યાં તો કરાનો વરસાદ નથી થતો, પરંતુ શિયાળાના સમયમાં પણ આ કરા સાથે વરસાદ જોવા મળતા લોકો પણ આશ્ચર્યમાં છે। અમદાવાદના નારોલ વિસ્તારની પણ વાત કરીએ, જ્યાં પણ વરસાદના સમાચાર છે। શિયાળામાં આ કમોસમી વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોને બાનમાં લીધો, જેમાંથી નારોલ વિસ્તાર પણ એ છે કે જ્યાં આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો, અને ધીમો કે મધ્યમ વરસાદ નહીં, ધોધમાર વરસાદ જે ચોમાસામાં થતો હોય છે તે રીતનો વરસાદ જોવા મળ્યો। તો અમદાવાદના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો છે, બપોરે શહેરના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો। વટવા, નારોલ, લાંબા, રામોલ, મણિનગરમાં વરસાદ થયો, ઈસનપુરમાં બપોરે માવઠું થયું, સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ હતું અને ત્યારબાદ ઈસનપુરમાં સમૂહ લગ્ન દરમિયાન વરસાદ થતાં દોડધામ મચી। સવારથી સુસવાટા ભર્યા પવન, બપોરે કમોસમી વરસાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ થયો। તો અમદાવાદમાં લગ્નમાં માવઠું બન્યું છે વિલન, પૂર્વ વિસ્તાર ઈસનપુરમાં બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો। આ જ સમયે ઈસનપુરના આદિવાસી સમાજના સમૂહ લગ્ન ચાલી રહ્યા હતા, તે સમયે જ વરસાદ લગ્નમાં વિલન બની ગયો। લગ્ન સમયે જાનૈયાઓ બપોરનું ભોજન લઈ રહ્યા હતા અને વરસાદ વરસતા દોડધામ મચી ગઈ। જાનૈયાઓ તો ભોજનની થાળીઓની સાથે જ વરસાદથી બચવા આમ તેમ દોડવા લાગ્યા, તો આ કમોસમી વરસાદથી વરરાજા પણ ભીંજાઈ ગયા હતા। વાત કરીએ હવે ભાવનગરની, ભાવનગર જિલ્લામાં પણ ઠંડી વચ્ચે વરસાદી ઝાપટું થતાં ખેડૂતો મૂંઝાયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સોસિયા, જસપરા, માંડવા, ખદરપર અને લખનકામાં વરસાદ પડતા આ કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતાતુર થયા। ખાસ કરીને કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને વધુ નુકસાન થવાની આશંકાએ ખેડૂતો પણ મૂંઝવાયા છે। ખેડૂતોનું કહેવું છે કે હજુ 2-3 દિવસ વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો પાકો તમામ નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે, જેને લઈ ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ પણ કરી રહ્યા છે। હવે જઈએ સાબરકાંઠા, જ્યાં ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે 2 દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા છે, સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ઘઉં,
बटाका नु वावेतर કરવામાં આવ્યું છે, સાથે જ વરિયાળી, જીરું સહિત શાકભાજીના પાકમાં સડો આવે તેની પૂરી શક્યતા છે। આ પાક નિષ્ફળ જવાથી મોંઘવારી પણ વધી શકે છે, આ શાકભાજીના ભાવ પણ આસમાને જાય તેવી શક્યતા છે। કમોસમી વરસાદ જો સતત બે દિવસ પડે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તો નવાઈ નહીં।